नमस्कार वाला विद्यार्थी मित्रों, अपनी YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों फरी एक बार हार्दिक स्वागत है। धोरण 6 विषय विज्ञान चैप्टर नंबर 11 प्रकाश पड़सायो अने परावर्तन द्वितीय सत्र स्व अध्ययन पोथी में दरेक प्रश्नों संपूर्ण जवाबों अत्यारे आपणे अभ्यास करवाना छीए। जो मित्रों तमे चैनल में नवा होय अने चैनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सौप्रथम चैनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करी दियो, जेथी करी नवा वीडियो सोल्यूशन अपलोड थाय तो तरत तमने नोटिफिकेशन मळी जाय। आ वीडियो नी पीडीएफ जो तमारे मित्रों जोईती होय तो नीचे डिस्क्रिप्शन में लिंक आपी छे, त्यांथी तमे पीडीएफ मेळवी शको छो। अने जो वीडियो पसंद आव्यो होय तो वधुमां वधु लाइक कमेंट शेर अने सब्सक्राइब करो। योग्य विकल्प पसंद करी खाली जग्या पूरो एक दरेकनी अंदर ऑप्शन आपेला छे। कोई पण वस्तु ने जोवा माटे खाली जग्यानी हाजरी अनिवार्य छे तो जवाब आवशे प्रकाश। बे कबाट एटले के तिजोरीनो अरीसो खाली जग्या प्रकारनो अरीसो छे तो जवाब आवशे अपारदर्शक। त्रण विशाल पासे एक एवो पदार्थ छे जेना द्वारा जोता तेनी सामे राखेली बॉलपेन झांखी देखाय छे तो ते पदार्थ कया प्रकारनो हशे तो जवाब आवशे पार भाषक। नीचेना प्रश्नों माटे आपेला विकल्पोमांथी योग्य विकल्प पसंद करी तेनी सामे खरानी निशानी करो। चार रमा एक वृक्षना पड़छायानुं सवारे 8 वागे बपोरे 12 वागे अने सांजे 4 वागे अवलोकन करे छे तो नीचेनामांथी क्यूँ विधान तेना अवलोकन साथे सुसंगत थई शके तो जवाब आवशे पड़छायामां वृक्षनो आकार अने कद बंने बदलाय छे। पांच नीचेनामांथी कया पदार्थनो पड़छायो क्यारे वर्तुलाकार न होई शके तो जवाब आवशे बूटनुं खोखुं। जो मित्रों वीडियो पसंद आवतो होय तो लाइक कमेंट शेर अने सब्सक्राइब करवानुं भूलता नहीं। नीचेना प्रश्नोना माग्या मुजब जवाब लखो। छ तमे जाणता होय तेवा प्रकाशना उद्गम स्थानो जणावो तो सूर्य चंद्र आग्यो टोर्च तारा वगैरे प्रकाशना उद्भव स्थान छे। सातमो प्रश्न पड़छायो जेमां जोवा मळतो होय तेवी कुदरती घटनाओ कई कई छे तो सूर्यनुं आथમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે। આઠમો પ્રશ્ન પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો અથવા પરિસ્થિતિની જરૂર છે તો જવાબ આવશે કે પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો, વસ્તુ પ્રકાશની સામે લેવી અને વસ્તુ અપારદર્શક હોય આ બાબત જરૂરી છે। નવમો પ્રશ્ન પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય છે તો પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ મનુષ્યના વાહનો ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય છે। દસમો પ્રશ્ન નીચે કોષમાં દર્શાવેલ ઉદ્ગમ સ્થળોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનના વર્ગીકરણ કરો। શબ્દ આપેલા છે અહીંયા સ્થળો સૂર્ય ફાનસ બલ્બ અગ્નિ મીણબત્તી આગ્યો અને ટોર્ચ તો કુદરતી ઉદ્ગમ સ્થાનની અંદર આવશે સૂર્ય અને આગ્યો, જ્યારે કૃત્રિમ ઉદ્ગમ સ્થાનની અંદર આવશે ફાનસ બલ્બ અગ્નિ મીણબત્તી અને ટોર્ચ। અગિયારમો પ્રશ્ન આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક પારભાષક અને અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો તો પારદર્શકની અંદર આવશે કાચ ચોખ્ખું પાણી હવા અને કાચની માપપટ્ટી, જ્યારે પારભાષકમાં આવશે દૂધિયો કાચ ચોખ્ખું પાણી હવા કાચની માપપટ્ટી, જ્યારે અપારદર્શકની અંદર આવશે દિવાલ લાકડું લોખંડ અને અરીસો। બારમો પ્રશ્ન ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જવું ન જોઈએ તો ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે જોવું ન જોઈએ કારણ કે સૂર્યમાંથી નીકળતા પારજાંબલી કિરણો આપણા માટે હાનિકારક છે તેથી તેની સામે નરી આંખે જોવું જોઈએ નહીં। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી 13મો પ્રશ્ન પ્રવૃત્તિ લાલ ભૂરો લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ, શું દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે, શા માટે? તો લાલ ભૂરો લીલો જેવા જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓનો પડછાયો કાળો જ જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે। 14મો પ્રશ્ન પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે, આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો। તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ અમે સીધી અને વાકીચૂકી પાઇપ દ્વારા જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને વાકીચૂકી પાઇપમાંથી દેખાતી નથી એ પ્રયોગ કરેલો છે। 15મો પ્રશ્ન જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો? તો પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે, આપણને એક પદાર્થને અલગ અલગ રાખતા
વધુ પડછાયા મેળવી શકાય છે માટે આપણે પ્રકાશ સામે પદાર્થ બદલવાથી પણ પડછાયો બદલે છે। 16મો પ્રશ્ન, સવારના સમયે કપડાં સુકવના તાર પર લાલ લીલો અને વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સુકવેલા છે, તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે અને શા માટે? તો ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ સમાન દેખાશે કારણ કે પડછાયો એ કલરનો આધાર રાખતો નથી। પ્રવૃત્તિ, નીચે દર્શાવેલ પદાર્થનો ઉપયોગ કરી પડછાયો મેળવો। આ વસ્તુ પદાર્થોને જુદી જુદી દિશામાં પડછાયામાં થતા ફેરફારનું અવલોકન કરો અને નોંધો। વસ્તુ કે પદાર્થ તરીકે કેરમની કુખી, નાની બોટલ, ભમરડો કે દડો તમે યુઝ કરી શકો છો। તડકો હોય તેવા દિવસે ખુલ્લી જગ્યામાં કેમેરાની કુકરી, નાની બોટલ, ભમરો અને દડો મૂકો, ઉપરાંત વસ્તુઓનો પડછાયો જુઓ। ત્યારબાદ વસ્તુઓને થોડી ગોળ ફેરવો અને પડછાયો જુઓ। અવલોકન, ઉપરોક્ત વસ્તુઓને ગોળ ફેરવતા પડછાયાના કદમાં થતા આકારમાં ફેરફાર થાય છે। હવે આ ચેપ્ટરનો ફ્લો ચાર્ટ જોઈએ આપણે કે પ્રકાશ, પડછાયો અને પરાવર્તનમાં પદાર્થના પ્રકાર। તો પદાર્થના ત્રણ પ્રકાર, પારદર્શક, અપારદર્શક અને પારભાસક, જેમાં પારદર્શક એટલે કે જે પદાર્થની આરપાર જોઈ શકાય છે, અપારદર્શક એટલે કે જે પદાર્થની આરપાર જોઈ શકાતું નથી, અને પારભાસક એટલે કે જે પદાર્થની આરપાર જોઈ શકાય છે પરંતુ સ્પષ્ટ દેખાતું નથી। ત્યાર પછી પિનહોલ કેમેરા, સાદી વસ્તુઓ વડે બનાવી શકાય છે, તેનો ઉપયોગ સૂર્ય તથા તેજસ્વી પ્રકાશિત વસ્તુઓના પ્રતિબિંબ મેળવવા માટે કરવામાં આવે છે। ત્યાર પછી પ્રતિબિંબ, તો પ્રકાશના પથમાં અપારદર્શક પદાર્થ આવતા પડછાયો રચાય છે અને પ્રકાશના પરાવર્તનથી જ પ્રતિબિંબ મળે છે। આવા જ નવા વિડીયો સોલ્યુશન સાથે ફરી આપણે ખૂબ જ જલ્દીથી પાછા મળીશું। ત્યાં સુધી નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।